પોડકાસ્ટ આપની સાથે હું છું ઝરણા બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા ન્યૂઝ 18 જે પ્રકારે આપને વારંવાર અપીલ કરતું આવ્યું છે ફરી એકવાર અમે આપને એ જ અપીલ કરવા માંગીએ છીએ કે જો આપને તેમજ પોતાના પરિવારને સુરક્ષિત રાખવો હશે તો ઘરમાં રહેવો એકમાત્ર ઉપાય છે તો મહેરબાની કરીને ઘરમાં રહો ઘરની બહાર નીકળવાનું ટાળો સમાચારની શરૂઆત સુરતના સમાચારોથી કરીએ સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો આવ્યો છે સામે બાળકને બેરહેમીપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો બાળકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે માર્યો માર ઘટનાની તપાસ બાદ પોલીસ અધિકારીને કરાયો સસ્પેન્ડ સુરતમાં કિશોરને માર મારવાની બીજી ઘટના આવી સામે લિંબાયત વિસ્તારમાં એસઆરપી જવાને કિશોરને બહાર નીકળતા માર્યો માર ડીજીપી શિવાનંદ ઝાએ આપ્યા તપાસના આદેશ લોકડાઉનનો ભંગ કરનારા સામે પોલીસે કરી કાર્યવાહી સુરતના લિંબાયતમાં એસઆરપીની કાર્યવાહી એસઆરપી જવાનોએ લોકોને ઘૂંટણીએ ચલાવ્યા કર્ફ્યુ છતાં લટાર મારવા નીકળ્યા હતા લોકો રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 1851 પોઝિટિવ કેસ નોંધાયા તો 67 લોકોના કોરોનાથી મોત 14 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અત્યાર સુધીમાં 106 દર્દીઓ થયા સ્વસ્થ અમદાવાદ બાદ સૌથી વધુ પોઝિટિવ કેસ સુરતમાં સુરતમાં 244 પોઝિટિવ કેસ તો વડોદરામાં 181 અને ભાવનગરમાં કોરોનાના 32 પોઝિટિવ કેસ આ ઉપરાંત રાજકોટમાં કોરોનાના 38 કેસ પોઝિટિવ અમદાવાદમાં કર્ફ્યુ ભંગ કરનાર 142 લોકો સામે કાર્યવાહી સુરતમાં 104 અને રાજકોટમાં 52 લોકોની ધરપકડ ડીજીપીએ કહ્યું કર્ફ્યુ ભંગ કરાશે તો પોલીસ કરશે કાર્યવાહી કોરોના અંગે એએમસી કમિશનરે આપી માહિતી કહ્યું કે અમે સારી રીતે પગલાં ભર્યા છે સાથે જ અમદાવાદની ટેસ્ટિંગ ક્ષમતા સારી હોવાથી વધુને વધુ ટેસ્ટિંગ કરી સંક્રમિત લોકોને શોધવામાં આવી રહ્યા છે રાજકોટમાં 600થી વધુ એકમો શરૂ કરવા આપી મંજૂરી મેટોડા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં અપાઈ મંજૂરી સામાજિક અંતર અને માસ્ક પહેરવું ફરજિયાત સીએમએ એમપી એમએલએ સાથે વિડીયો કોન્ફરન્સથી કર્યો સંવાદ ભાવનગર રાજકોટના એમપી એમએલએ જનપ્રતિનિધિઓ પાસેથી મેળવ્યા ફીડબેક શ્રમિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી તાકીદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સીએમને લખ્યો પત્ર જરૂરિયાતમંદોના પરિવારને રોકડ સહાય કરવા કરી માંગ સાથે જ એનએફએસએ સિવાયના લોકોને પણ સહાય કરવા કરી રજૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી કોરોનાના 25 જેટલા પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલની બહાર રઝળતા રહ્યા હોસ્પિટલના વોર્ડમાં જગ્યા ન હોવાનું સિવિલ હોસ્પિટલે હાસ્યાસ્પદ કારણ આપ્યું હોસ્પિટલની અતિ ગંભીર બેદરકારી બાદ કોર્પોરેશન અને સિવિલ તંત્ર વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ જોવા મળ્યો આ મામલે ન્યૂઝ 18 અહેવાલ બાદ એએમસીના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભૂલના કારણે દર્દીઓને રાહ જોવી પડી આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલને જવાબદાર ઠેરવતા કહ્યું કે અમારી કોઈ જવાબદારી નહોતી હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે દર્દીઓ રઝળ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ રઝળવાના મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર કહ્યું કે શું આપણે આ રીતે સુધરીશું અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં સફાઈ કામદારો કેરટેકર વર્કર્સ હડતાળ પર કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મીઓ સેફટીના સાધનો ન મળતા ઉતર્યા હડતાળ પર અમદાવાદના ગુલબાઈ ટેકરામાં સીપીએ લીધી મુલાકાત કોરોના વાયરસને લઈ સમગ્ર વિસ્તારને કરાયો છે ક્લસ્ટર ક્વોરન્ટીન બંદોબસ્ત વચ્ચે પણ લોકો બહાર નીકળતા પોલીસ કમિશનરે કરી બંદોબસ્તની સમીક્ષા અમદાવાદમાં દર્દીના પરિવારજનોએ સગવડો ન અપાતી હોવાનો કર્યો આક્ષેપ ચા નાસ્તો પણ ન અપાયાનો કર્યો આક્ષેપ મહાજનના વંડામાં કરાયું હતું ચેકિંગ કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે સીએમને લખ્યો પત્ર ખાનગી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના 2-3 માળ કોરોના માટે ફાળવવા કરી વિનંતી સાથે જ ખાનગી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ઓપીડી શરૂ કરવા પણ કરી અપીલ લોકડાઉનમાં જરૂરિયાતમંદો માટે ઠેર ઠેર રાહત સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે એડીસી બેંકના ડિરેક્ટર નિલેશ પટેલે અમદાવાદના ઉસ્માનપુરા ગામ તથા આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ પરિવારોને રાહત કીટનું વિતરણ કર્યું અમદાવાદમાં પોલીસ જવાનોને કોરોના પોઝિટિવ આવતા ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ અને કોર્પોરેશને ક્લસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં કામ કરતા પોલીસકર્મીઓને પીપીઈ કીટ આપવામાં આવી લોકડાઉનની વચ્ચે પણ બુટલેગરો બેફામ બન્યા છે સુમસામ રસ્તા પર જાણે કે બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે અમદાવાદમાં કારમાં દેશી દારૂની ખેપ મારતા બે શખ્સોને પોલીસે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી અટકાયત કરી અમદાવાદ બાદ સૌથી વધુ પોઝિટિવ કેસ સુરતમાં સુરતમાં 244 પોઝિટિવ કેસ તો વડોદરામાં 181 ભાવનગરમાં કોરોનાના 32 પોઝિટિવ કેસ આ ઉપરાંત રાજકોટમાં કોરોનાના 38 કેસ પોઝિટિવ ભાવનગરમાં વધુ એક કોરોનાનો દર્દી થયો રિકવર ભાવનગરમાં અત્યાર સુધી 16 દર્દીઓને અપાઈ છે રજા 43 વર્ષીય યુવક 8 એપ્રિલે થયા હતા દાખલ
सिंहबाड़ भेदी रोग की मृत्यु थता गीर में सिंहों रिपोर्ट कर हाल सिंहों में वायरस लक्षणों नहीं तुलसी श्याम रेन्ज में सिंहबाड़ मृत्यु। सूरत पूर्णा गाम में पुलिस की टीम स्वागत कर स्थानिकों जीवना जोखमे पुलिस जी सेवा कर रही है लई फूल वरसा कर स्वागत। कोरोना वायरस ने लईने बे तबक्का में लॉकडाउन आपवामां आव्युं छे त्यारे पोलीस पण धूमधकता तापमां पोतानी फरज निभावी रही छे अने परिवारथी दूर रहता वीडियो कॉल करीने पण पोतानी फरज निभावे छे। सूरतमां लॉकडाउन वच्चे दारूना वेचाणनो वीडियो आव्यो सामे ओडिशावासी कारीगरोना विस्तारनी घटना। लॉकडाउनमां देशी दारूनु वेचाण ताजेतरमां आज लोकोए जमवा मामले कर्यो हतो होबाळो। मोरबी में लॉकडाउन वच्चे बर्थडे पार्टी की उजवणी करता 12 लोगों की पुलिसे करी धरपकड़। सोशियल मीडिया में वायरल थया हता फोटा। 7 एप्रिले जन्मदिवस की कराई थी उजवणी। दाहोद में बैंक आग लागी लांबी लाइन। भीड़ लीमड़ी और देवगढ़ बारिया में बैंक में पैसा लेवा लागी लाइन। लोगों में जागरूकता अभाव जोवा मळ्यो। अरवली जिला में 31 जेटला एकमों की शुरूआत करवामां आवी। सरकारी गाइडलाइन्स हेठळ काम करवा आपी परवानगी। तेरे जिला में 284 श्रमिकों में 151 श्रमिकों माटे जीआईडीसी विस्तार में ज रहेवानी व्यवस्था कराई। अरवली जिला में उद्योगों शुरू करवा मंजूरी अपाई। जिला में 31 एकमों ने अपाई मंजूरी। टीमों बनावी जीआईडीसी विस्तार में थशे चेकिंग। तकेदारनी बाहेधरी बाद मंजूरी मिली। सूरत में शाकभाजी वेचती बे महिलाओं कोरोना रिपोर्ट आयो तो पॉजिटिव जेने पगले तंत्र दौड़तु थयुं। छता पण महिलाओं शाकभाजी खरीदवा करी रही छे पड़ापड़ी। साथे ज महिलाओं में सोशियल डिस्टन्स नो पण अभाव जोवा मळी रह्यो छे। वडोदरा लॉकडाउन दरमियान पुलिस सर्वेलेंस माटे हाइड्रोजन बलून की मदद लीधी। तांदलजा बाद कोरोना रेड जोन नागरवाड़ा में नजर रखवा बलून उपयोग करायो। हाईटेक कैमरा और फ्लेशलाइट थी सज्ज हाइड्रोजन बलून की मदद थी लॉकडाउन भंग करनारा पर नजर। वडोदरा में एमएस यूनिवर्सिटी मुख्य कार्यालय प्रारंभ कर उत्तरवहीओ चकासणी तबक्कावार कामकाज करायु शुरू। लॉकडाउन नियम प्रमाण कर्मचारी शुरू करू कामकाज। सूरतवासियों माटे चिंताजनक समाचार। शाकभाजी वेचता विक्रेता कोरोना संक्रमित। बे व्यापारियों रिपोर्ट आया पॉजिटिव। शहर पूना में वेचता था शाकभाजी। 100 विक्रेताओं लेवाया सैम्पल। वापी में जीआईडीसी में अमुक कंपनीओ ने शरती परवानगी आपवामां आवी छे। सरकारी गाइडलाइन्स वच्चे अमुक उद्योगों शुरू करवामां आव्या तथा कोरोना ने लई पूरती तकेदारी पण लेवामां आवी। गीर सोमनाथ में शाकभाजी मार्केट पर लोगों की भीड़ जोवा मळी। सूरत में शाकभाजी वेचती महिला ने कोरोना पॉजिटिव आव्या बाद पण लोगों में सोशियल डिस्टन्स नो अभाव। लोग मोटी संख्या में मास्क वगर खरीदी करता जोवा मळ्या। हिम्मतनगर मार्केटयार्ड खाते घऊनी खरीदी शुरू थी तरह मार्केट गेट में प्रवेश करता पहला ज लोगों ने सैनेटाइज करवामां आव्यो छे। साथ ज मास्क फरजियात करवामां आव्या छे तथा सोशियल डिस्टन्स साथ हराजी शुरू। मोरबी जिला में अत्यार सुधी में जिनिंग मिल पेकेजिंग पॉलीपेक मेडिकल खाद्य पदार्थ यूनिटों कृषि सहित यूनिट्स मिली कुल 388 एकमों ने मंजूरी अपाई। तेमज अन्य ग्राम्य विस्तारों में आता उद्योगों ऑनलाइन प्रक्रिया शुरू कराई। अमरेली में घना दिवसों बाद आज मार्केट यार्ड थया शुरू। तांता मार्केट यार्ड में सोशियल डिस्टन्स साथ अनाज की हराजी करवामां आवी। साथे ज खूब ओछी मात्रा में खेडूतों ने बोलावामां आव्या हता। नवसारी जिला में पण आजथी अमुक कचेरीओ और अमुक विभागनुं कामकाज थयुं शुरू। जेमां सब रजिस्टर पाणी पुरवठा बोर्ड तालुका पंचायत सिंचाई विभाग सहित कचेरीओ पण थई कार्यरत। मोरबी में लॉकडाउन नियमों भंग थतो जोवा मळ्यो। मार्केट यार्ड में सोशियल डिस्टन्सिंग अभाव थतो जोवा मळ्यो। शाकभाजी खरीदी में व्यापारियों की भीड़ जोवा मळी। भावनगर पालीताणा शेत्रुंजय डुंगर पर आग लागवानी घटना प्रकाश में आवी। मुख्य देरासर पासे पहुंची आग। फायर विभागे आग पर काबू मेळवा कार्यवाही हाथ धरी। मेहसाणा बहुचराजी सिविल में सेफ्टी किट न होवाने कारण मृतदेह पोस्टमोर्टम अटक्यू। मोड़ी रात्र प्राइवेट कंपनी श्रमिक ताव और झाड़ा उल्टी थत मौत। आज थी नेशनल हाईवे पर टोल भरवो पड़े। कोरोना ने लई सरकारे अत्यार सुधी आपी हती छूट। हवे थी हाईवे पर टोल वसूलाशे। आज थी वर्ग 3, 4 और 33% कर्मचारी कचेरी में कामे आव्या जारे के वर्ग 1 और 2 अधिकारी सूचना प्रमाण आवशे। आ उपरांत रेड जोन और हॉटस्पॉट विस्तार की कचेरी हजू नहीं खुले। अरवली में शेल्टर होम में श्रमिक ने कोरोना रिपोर्ट आया पॉजिटिव। मोड़ासा शेल्टर होम नो श्रमिक 2 दिवस फरार। श्रमिक हाल कोविड हॉस्पिटल में सारवार हेठ। शेल्टर होम ना 58 ने क्वारंटीन कराया। आणंद खंभात में कोरोना संक्रमित थयुं मृत्यु। खंभात पालिका द्वारा अंतिम संस्कार की विधि करवामां आवी। कोरोना थवानी बीके आ परिवार अंतिम विधि करवानी पाड़ी हती ना। कलेक्टर आदेश बाद अधिकारी करी अंतिम विधि।
મોરબીના માળિયા મિયાણામાં લોકડાઉનની વચ્ચે હત્યાનો બનાવ આવ્યો સામે. એક જ જ્ઞાતિ વચ્ચે જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા. સમગ્ર મામલે માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બદરુદ્દીન શેખની તબિયત વધુ રથડી. સુપ્રિન્ટેન્ડન્ટ એસટી મલ્હોત્રાએ આપ્યું નિવેદન. પેરામીટર સ્ટેબલ પણ તબિયત નાજુક હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. બે તબીબો સતત રાખી રહ્યા છે ધ્યાન. પંચમહાલની દામવાવ પોલીસ દ્વારા 200 જરૂરિયાતમંદને રાશન કીટનું કરાયું વિતરણ. ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનને લઈ કેટલાક શ્રમિક પરિવારોની હાલત કફોડી બની છે ત્યારે દામાવાવ પીએસઆઈએ જાતે ઘરે ઘરે જઈ કીટનું વિતરણ કર્યું. કોરોના વાયરસની વચ્ચે રાજકોટ જામનગર હાઈવે પર પડદરીના પાટિયા પાસે માનસિક રીતે અસ્થિર યુવાન માટે પોલીસ અન્નદાતા બની. પોલીસ જવાને યુવકને બંને ટાઈમ જમવાનું આપવાની કરી શરૂઆત. મોરબીના ઢુઆ ગામેથી પોલીસે તમાકુનો જથ્થો પકડ્યો. બાતમીના આધારે તમાકુનો જથ્થો કર્યો કબજે. 2.17 લાખના તમાકુના મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી. જૂનાગઢના સમન્વય ટ્રસ્ટ અને કોરડિયા પરિવારે કોરોના માટે લડી રહેલા યોદ્ધાઓ માટે બનાવી ભીડ, જેમાં તંત્રએ પ્રોજેક્ટ સ્માઇલ હેઠળ આપ્યો સપોર્ટ. વડોદરામાં મેડિકલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે. ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આપી દેતા સર્જાયો વિવાદ. દર્દીના પુત્રએ સમગ્ર મામલે નોંધાવી ફરિયાદ. મહિલા હાલ સારવાર હેઠળ. નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા. છેલ્લા 3 દિવસમાં કોરોનાના કેસમાં કોઈ વધારો નહીં, છતાં પણ તંત્ર દ્વારા સંક્રમિતોને શોધવાની પ્રક્રિયા વધરાઈ. જિલ્લામાં કુલ 152 લોકોને ક્વોરન્ટીન કરાયા. લોકડાઉન અંગે હજુ પણ કેટલાક લોકો ગંભીર નથી. સુરત પોલીસે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને જાહેરમાં કરાવી ઉઠક બેઠક. પોલીસે લોકોને કરાવ્યું ભાન. રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તમામ માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપી. જોકે અમરેલીના જાફરાબાદના ખારવા સમાજે સરકારની મંજૂરીનો અસ્વીકાર કર્યો. માછીમાર સમુદાયના અગ્રણીઓનું કહેવું છે કે જાફરાબાદ બંદરની સ્થિતિને જોતા અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું શક્ય નથી. બનાસકાંઠાના થાવરમાં લોકડાઉનમાં 50 પરિવારો ભૂખ્યા હોવાનું આવ્યું સામે. ધાનેરામાં 3,000 લોકોને ભોજન આપવાનો દાવો કરતા તંત્રએ ન લીધી દરકાર. નાયબ કલેક્ટરને જાણ થતાં ભોજનની વ્યવસ્થા કરવાની આપી ખાતરી. પશ્ચિમ કચ્છના ભુજ, મુંદ્રા, માંડવી, નખત્રાણા ટાઉનમાં પોલીસે સીસીટીવીના આધારે કામગીરી કરી શરૂ. જે પૈકી પશ્ચિમ કચ્છ ભુજમાં એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો. સાથે માંડવીમાં પણ સીસીટીવીના આધારે ખાનગી વાહન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. અમરેલીમાં વન વિભાગ દ્વારા 5 ખેડૂતોને માર માર્યોનો આરોપ કરાયો. ધારીના દુધાળા ગામના ખેડૂતોને માર મારતા ભારે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 ખેડૂતોને ધારીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યારે 2 યુવકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે છોટાઉદેપુરથી એક સારા સમાચાર. જિલ્લામાં સામે આવેલા કોરોનાના પહેલા દર્દીએ કોરોનાને માત આપી છે. 60 વર્ષના દર્દી સાજા થતા તેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સંઘ પ્રદેશ દીવના લોકો માટે રાહતના સમાચાર. પ્રદેશમાં કોરોનાનો એક પણ કેસ સામે ન આવતા દીવ પ્રશાસને રેશનિંગ, મેડિકલ અને કરિયાણાની દુકાનો બાદ ફેરિયા, વેલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સહિતના કામ શરૂ કરવા આપી મંજૂરી. લોકડાઉનના 26 દિવસ બાદ પણ દ્વારકા મંદિરના પ્રવેશ દ્વાર બંધ છે, પરંતુ દ્વારિકાધીશ મંદિરના શિખર ધ્વજ પર ચડાવવામાં આવતી દરરોજ 5 ધ્વજા હજુ પણ નિયમિત ચડાવવામાં આવી રહી છે. લોકો આવી શકતા ન હોવા છતાં નિયમિત ધ્વજા ચડાવવામાં આવી રહી છે. અમદાવાદની ચેકપોસ્ટ પર ઉભા રહી કામ કરતા સ્ટાફને મેડિકલ વેસ્ટ પોતાની જ કારમાં લઈ જવાની ફરજ પડી રહી છે. પીપીઈ કીટનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાની વ્યવસ્થા સાથે ચેકપોસ્ટ પર કામ કરતા લોકો પર વધી રહ્યું છે જોખમ. કોરોનાથી મોત મામલે ગુજરાત દેશમાં 3જા ક્રમે પહોંચ્યું, જે બની અમદાવાદ માટે ખતરાની ઘંટી. અમદાવાદ હવે દેશનું ચોથું મોટું હોટસ્પોટ જાહેર થયું. અમદાવાદમાં 1192 કેસ નોંધાયા તો 34ના નિપજા મોત. જોકે કર્ફ્યુ છતાં નથી ઘટી રહ્યા કેસ. અરવલ્લીના ગામડાઓમાં કોરોનાની એન્ટ્રીથી ગ્રામજનો સતર્ક. માલપુર નગરમાં ગ્રામજનો માટે સેનેટાઇઝ ટનલ બનાવાઈ. ફરજિયાત ટનલમાં થઈને જ ગામમાં મળશે પ્રવેશ. સુરેન્દ્રનગરમાં લોકડાઉનની વચ્ચે ટ્રાફિક નિયમનો ભંગ કરતા પાલિકા પ્રમુખને મેમો. લોકડાઉન વચ્ચે ટ્રાફિક નિયમનો ભંગ કરતા ફટકારાયો 500 રૂપિયાનો મેમો. મહીસાગરમાં પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. 11 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો. પોલીસે 28,70,000 મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ. બનાસકાંઠાના ડીસામાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિને માર્યો માર. પતિને ઝાડ સાથે બાંધી પત્ની ફરાર. પતિને તેની પત્નીના પ્રેમ સંબંધની ખબર પડતા પત્નીએ માર્યો માર. ચેન્નાઈ કોર્પોરેશને એક ગુજરાતી બાળકી જન્મદિવસની ઉજવણી કરી. રાહત કેન્દ્રમાં રહેલા ગુજરાતી પરિવારની 11 વર્ષની બાળકીની કરી ઉજવણી. લોકડાઉનની વચ્ચે રાહત કેમ્પમાં કરી ઉજવણી.
एमेजॉन फ्लिपकार्ट जेवी ई कॉमर्स कंपनी बिन जरूरी सामान नहीं बेची सके, गृह मंत्रालय करी जाहरात। अदृश्य दुश्मन सामे बात भीड़ तो देश, पण भीड़ ने मंजूर नहीं देश नी जीत। नियमों ने सरेआम नकारता तोड़ा, केम नहीं समझता लोको, भारे पड़शे आ भीड़, जुओ रात्रे 8:26 कलाके। વેલકમ બેક। સુરતના પોલીસ કર્મીઓ માટે તકેદારીના ભાગરૂપે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મીને પીપીઈ કીટ આપી, પોલીસે માત્ર 300 રૂપિયામાં તૈયાર કરી કીટ। બનાસકાંઠામાં 5 વર્ષના બાળકે કોરોનાને આપી માત, બાળકનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, 5 વર્ષના બાળકે 6 દિવસમાં આપી કોરોનાને માત। અમદાવાદના વાસણા વિસ્તારમાં શાકભાજીના હોલસેલ ધંધો કરતા વેપારી કોરોના પોઝિટિવ, 72 વર્ષના વેપારી છેલ્લા 40 વર્ષથી એપીએમસીમાં ધરાવે છે દુકાન, कोरोना पॉजिटिव दर्दीनी सोसायटी ने करवामां आवी सेनेटाइज। छोटाउदेपुर में पावी जेतपुर तालुकाना सुस्काल और सिंहोद वच्चे हाईवे की बाजू में अजाण्या शख्स की मिली लाश, गाम लोकोए पुलिस ने करी जाण, लाश ने पोस्टमोर्टम माटे पावी जेतपुर सामूहिक आरोग्य केन्द्र खाते खसेड़वामां आवी। कोरोना महामारी में श्रमजीवी परिवार की हालत अत्यंत कफोड़ी, भरूच में एक श्रमजीवी परिवार रस्ता पर पड़ेलू अनाज एकठू करी पोताना परिवार माटे लई जतो देखायो, सरकार तमाम जगह पूरतु भोजन मळे तेनी राखी रही है तकेदारी। वलसाडना पारडीना चीफ ऑफिसरे पोताना अधिकारनो कर्यो खोटो उपयोग, प्राची दोषी नामना अधिकारी सरकारी गाड़ी में नगरपालिकाना आरोग्य अधिकारीनी दीकरीने पारडी सुधी लई आव्या। गोधराना कोरोना पॉजिटिवना केसो लोकल संक्रमणने कारणे वध्या, शहरीजनों में व्याप्यो फफड़ाट, 2 युवकोना रिपोर्ट पॉजिटिव आवता केटलीक सोसायटीना रहीशोए पोतानी सोसायटीना प्रवेश द्वार कर्या बंद। પંચમહાલના કલોલ ખાતે સેનાના 10 નિવૃત્ત જવાનો આવ્યા પોલીસની મદદે, લોકડાઉન દરમિયાન પોલીસ સાથે રહી નિવૃત્ત જવાનો બજાવશે ફરજ, નિવૃત્ત જવાનો સાથે કલોલ પોલીસે લોકડાઉન દરમિયાન અમલીકરણ માટે યોજી ફ્લેગ માર્ચ। દ્વારકા જિલ્લા માર્કેટિંગ યાર્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ, બજાર સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તે રીતે મર્યાદિત સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવશે, ખેડૂતોને જે તારીખે બોલાવવામાં આવે તે જ તારીખે આવવાનું રહેશે। अरवली में कलेक्टर ने बहार पाड़ी जाहिरनामू, कोरोना पॉजिटिव विस्तार ने कंटेनमेंट जोन जाहिर करायो, धनसुरा छेवाड़िया सेगिया रायण जशवंतपुरा ना प्रवेश प्रतिबंध करायो, 5 किलोमीटर नो विस्तार बफर जोन जाहिर करायो। बनासकांठा में अमीरगढ़ में क्वॉरंटीन करायेला 2 राजस्थानी युवकों फरार थी जता तंत्र में दौड़धाम, मॉडल स्कूल में 95 जेटला राजस्थानी श्रमिकों ने कराया था क्वॉरंटीन, जेमाथी जाड़ीना सड़िया तोड़ी बाड़मेर ना 2 युवकों थया फरार, अगाउ पण थया हता फरार। बनासकांठामां जिल्ला कलेक्टर संदीप सांगले मास्क अंगे बहार पाड्यु जाहेरनामू, जिल्लामां मास्क विना फरता लोको सामे जाहेरनामा भंगना लेवाशे पगला अने थशे कायदेसरनी कार्यवाही। छोटाउदेपुर जिल्लामां पण कलेक्टरे मास्क फरजियात पहेरवा अंगेनुं बहार पाड्यु जाहेरनामू, तो जिल्लाना ग्राम विकास एजेंसी द्वारा सखी मंडळनी महिलाओने मास्क बनावानी सौंपाई कामगीरी। ભાવનગરની સૌથી હોસ્પિટલમાં સારવારમાં રહેલા કોરોનાના 5 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, 5 દર્દીઓ કોરોના મુક્ત થતા તેમને હોસ્પિટલમાંથી અપાઈ રજા। મોરબીના સજ્જનપુર ગામેથી અમદાવાદ જવા બોગસ પાસ બનાવી નીકળેલા શખ્સો ઝડપાયા, અર્જુન સીતાપરા નામના શખ્સે કલેક્ટરના સહી સિક્કાવાળા દસ્તાવેજોના આધારે મોરબીથી અમદાવાદ જવા ઇમરજન્સી બોગસ પાસ બનાવ્યો। અમદાવાદમાં પોલીસને મળશે સારી સારવાર, કોરોનાથી સંક્રમિત જવાનોને સિવિલ નહીં એસવીપીમાં સારવાર આપવા આદેશ, ટ્રાફિક એસએપીએ જાહેર કર્યો આદેશ। અરવલ્લીમાં મહિલાના મોતને લઈને વધુ એક ખુલાસો થયો, જીપ ચાલકે ખુલાસો કર્યો કે હાર્ટ એટેક આવ્યા બાદ મહિલાને મીરા હોસ્પિટલ લઈ જવાઈ હતી, તાત્કાલિક અસરથી ડોક્ટર અને સ્ટાફને ક્વોરન્ટીન કરવા રજૂઆત કરાઈ। અરવલ્લી જિલ્લામાં 100 રેપિડ ટેસ્ટિંગ કીટ ફાળવવામાં આવી, જિલ્લાની 2 કોવિડ હોસ્પિટલમાં જશે કીટ્સ, તો અત્યાર સુધીમાં અરવલ્લીમાં 91 લોકોના સેમ્પલ લેવાયા, મૃતક કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં 36 લોકો આવ્યા હતા। ભરૂચના જંબુસરના માર્કેટમાં ભીડ જોવા મળી, શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ ઉમટી પડી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ નોડ્યો છેદ, લોકો નથી કરતા નિયમોનું પાલન। જૂનાગઢના માંગરોળ બંદર પર 154 લોકોને ક્વોરન્ટીન કરાયા, માછીમારી કરવા ગયેલા લોકો પરત ફરતા તેઓને કરાયા ક્વોરન્ટીન, મહારાષ્ટ્રથી આવ્યા હોવાની માહિતી, તમામને એક સ્કૂલમાં રાખવામાં આવ્યા। ભરૂચ નર્મદા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનએ દવાની દુકાનો ખુલ્લી રાખવાનો સમય નક્કી કર્યો, રિટેલ સ્ટોર માટે સવારે 8 થી બપોરે 2 સુધીનો સમય નક્કી કરાયો,
होलसेल स्टोर सवारे 10 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। મહેસાણાના બોચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે નાયબ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। જિલ્લામાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સ્ટાફ માટે સેફટી કિટ આપવાની કરી માંગ। તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર કરનાર તબીબોને સગવડ નહીં આપવાનો પત્રમાં ઉલ્લેખ। છોટાઉદેપુરમાં માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક ન પહેરનારને 250 રૂપિયાનો દંડ, બીજીવાર માસ્ક વિના પકડાશે તો 500 રૂપિયાનો દંડ। જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું। નવસારીના ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશ પટેલ જાતે જ રસ્તા પર આવી ગયા અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી। પોતાના મત વિસ્તારના લોકોને સમજાવવા ધારાસભ્ય વહેલી સવારથી રસ્તા પર ઉતરી આવ્યા। અંબાજીમાં અગાઉ 88 લોકોને શેલ્ટર હોમમાં ક્વોરન્ટીન કરાયા હતા, ત્યારે અમીરગઢ ચેકપોસ્ટથી પકડાયેલા વધુ 63 શ્રમિકોને પકડી અંબાજી ક્વોરન્ટીન માટે મોકલાયા હતા, તો વધુ 102 પરપ્રાંતિઓ પકડાતા તેમને શેલ્ટર હોમ મોકલાયા। જનરી પરપ્રાંતિઓની સંખ્યા 253 થઈ। રાજકોટના જેતપુર શાકભાજી માર્કેટનું સ્થળ બદલાશે, જિલ્લા પોલીસ વડાએ જેતપુર માર્કેટની કરી સમીક્ષા। જેતપુર શાક માર્કેટમાં ભીડ થતી હોવાથી તેને અટકાવવા માટે નિર્ણય લેવાયો અને લોકડાઉન સુધી મસાલા માર્કેટ બંધ રાખવા અપાઈ સૂચના। જંગલેશ્વરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈ 70 જેટલી અનાજ કરિયાણાની દુકાન, દૂધની ડેરી સહિત મેડિકલ સ્ટોર જેવા દુકાનધારકોને ખુલ્લી રાખવા મંજૂરી અપાઈ, તો સાથે જ આજી નદીના પટને પણ કરાયું સીલ। ભાવનગર માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની ખરીદી શરૂ કરાતા 60 જેટલા ખેડૂતો તેમના ટ્રેક્ટરમાં ડુંગળી લઈને વેચાણ માટે પહોંચ્યા। બપોરના સમયે ડુંગળીની ખરીદી શરૂ કરવાની હતી, પરંતુ હરાજી અંગે કોઈ તજવીજ ન થતાં રોષે ભરાયા ખેડૂતો। હરાજી ન થતાં ખેડૂતોએ કર્યો હોબાળો। દાહોદના ફતેપુરામાં કરિયાણાની દુકાનમાં તપાસ હાથ ધરતા એક્સપાયરી ડેટની તેલની બોટલો, તમાકુ અને સિગારેટનો જથ્થો મળી આવ્યો। તંત્રએ 1 લાખ ઉપરાંતનો જથ્થો સળગાવીને નાશ કર્યો। સુરેન્દ્રનગરમાં વિશ્વ ગુજરાતી સંસ્થા અને ઝાલાવાડ ફેડરેશનના સમન્વયથી કોરોના ફાઇટર્સ ફોર્સની રચના કરાઈ, જેઓ પોલીસ સાથે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવશે। કોરોના સામેના જંગમાં સરકારી ફંડમાં દાનનો પ્રવાહ યથાવત, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન 1.70 કરોડ રૂપિયાનું કર્યું દાન। વીઆઈએના હોદ્દેદારો અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ 1.70 કરોડ રૂપિયાના દાનનો ચેક કલેક્ટરને કર્યો અર્પણ। નવસારીના વિવિધ વિસ્તારોને કરાયા સેનેટાઈઝ, બિલીમોરા મનપાના કર્મચારીઓએ દરેક વિસ્તારને 4થી વાર સેનેટાઈઝ કર્યું, અત્યાર સુધીમાં 50,000થી વધુ સેનેટાઈઝરનો કરાયો ઉપયોગ। આણંદના ઉમરેઠમાં કોરોનાનો કેસ આવ્યા બાદ પોળો અને સોસાયટીઝ કરાઈ સેનેટાઈઝ, દરેક વોર્ડના કાઉન્સિલર્સે પોતાના વિસ્તારોમાં સેનેટાઈઝરનો કરાવ્યો છંટકાવ। ઉમરેઠમાં કોરોનાના દર્દીનું મોત થતા નગરજનોમાં ફફડાટ। આણંદના ઉમરેઠમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારના 3 સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। ઉમરેઠનો વહોરવાડ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર કરાયો અને તમામ જવાના રસ્તા કરાયા સીલ, તો વોરવાડ આસપાસના વિસ્તારોને કરાયા સેનેટાઈઝ। નગરપાલિકા ખંભાતે સેનેટાઈઝેશન શરૂ કર્યું, સોની વોર્ડ, કબૂતરિયા પાડો, ચોવીસી બહમપોર, નાનો ભાટવાડો, મોટો ભાટવાડો, ચિતારી બજાર, ગોળવાળાનો ખાંચા સહિતના વિસ્તારોને કરાયા સેનેટાઈઝ। અરવલ્લીના મોડાસાનું ટીટોઈ ગામ કરી રહ્યું છે લોકડાઉનનું સજ્જડ પાલન, તો ભિલોડામાં માસ્ક ફરજિયાત કરાયું, જ્યારે કે ગ્રામજનોને માસ્ક ન પહેરનાર પર દંડનીય કાર્યવાહી અંગે કરવામાં આવે છે પહેલા સજાર। છોટાઉદેપુર જિલ્લાના હાંડોદ ગ્રામ પંચાયતે લોકડાઉનની સ્થિતિને ધ્યાને લઈ ગામલોકોને તમામ વેરામાંથી આપી મુક્તિ, તો માર્ચથી મે દરમિયાન જે સ્ત્રીની ડિલિવરી થાય અને પુત્ર જન્મે તો 5,000 અને દીકરી જન્મે તો 11,000 રૂપિયા સરપંચ તરફથી આપવામાં આવશે। સુરતમાં જેલના કેદીઓએ પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો હતો ફાળો, લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામના 210 જેટલા કેદીઓએ સીએમ રાહત ફંડમાં 1.11 લાખ રૂપિયાનો આપ્યો ફાળો, જેલમાં કામ કરીને મેળવેલું વળતર સીએમ ફંડમાં કર્યું દાન। સુરેન્દ્રનગરમાં રાજસ્થાનનો પરિવાર ભૂખ્યો તરસ્યો પોતાના ઘરે જવા નીકળ્યો અને લીમડી પહોંચતા એક સેવાભાવી સંસ્થાએ તેમને ભોજન પહોંચાડ્યું। સુરતના પાંડેસરામાં દરરોજ 2 ટાઈમ 3,000 લોકોને ભોજન જમાડવામાં આવે છે, છેલ્લા 23 દિવસથી શ્રમિક લોકોને 2 ટાઈમ ભોજન જમાડવામાં આવે છે। સુરત શહેર બીજેપી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ પણ સેવા કાર્યમાં જોડાયા। નવસારીમાં એનસીસી કેડેટ્સ પોલીસ સાથે મળી વાહન ચેકિંગ અને હોમ ટુ હોમ સર્વેલન્સની કામગીરીમાં જોડાયા। એનસીસી કેડેટ્સને પ્રોત્સાહિત કરવા માટે એનસીસી 20ના નોડલ કમાન્ડિંગ ઓફિસર કર્નલ માને તેમની ફરજ પર જઈ તમામની મુલાકાત લીધી, સાથે જ માર્ગદર્શન આપ્યું। લોકડાઉનમાં ધોરાજીના પોલીસનું સઘન પેટ્રોલિંગ, કારણ વગર રસ્તાઓ પર નીકળતા વ્યક્તિઓ પર કરાઈ કાર્યવાહી, પોલીસે 200 બાઇક ડિટેઇન કરી કાર્યવાહી કરી।
लॉकडाउन दरमियान डाकोनू रणछोड़ रायनू मंदिर बंद होवाथी प्रभुने चढ़ावामां आवती प्रसादी मगस बगड़ी जता करायो नाश। 15 जेटला वेपारीए 25 मणथी वधु मगसना प्रसादनो कर्यो नाश। भरूचमां 108 ने पण इम्युनिटी बूस्टरी दवा प्रोवाइड करवामां आवी। कोरोना वायरसना सामे 108 कर्मचारीओनी रोग प्रतिकारक शक्ति वधे ते हेतुथी सेवाभावी संस्था आयुर्वेदिक इम्युनिटी बूस्टर दवा आपवामां आवी। तो आ साथ ज आ बुलेटिन समाप्त करीशुं अने वधु समाचारों विस्तार थी जोवा माटे आप जोता रहो न्यूज 18 गुजराती। परंतु न्यूज 18 नी एक अपील ने मानशो, मेहरबानी करीने घर में रहो, सतर्क रहो, घर की बहार निकलवानुं टाळो। नमस्कार।